નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ રાશિઓની તુલના, જેમાં સ્વાધ્યાય 8.3, સ્વાધ્યાય 8.1 અને 2 આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છે, જ્યારે 8.3 દાખલા નંબર 1 થી આપણે શરૂઆત કરીએ છીએ. જો તમે આગળના વિડીયો લેક્ચર જોયા ન હોય તો સંત કૃપા વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર જ્યારે આગળના વિડીયો લેક્ચર છે તે તમારે ગણિત વિષયના જોઈ લેવા. અને હવે આપણે શરૂઆત કરીએ 8.3 દાખલા નંબર 1 થી, કે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેની ગણતરી કરવાની છે. પહેલો દાખલો કે રૂપિયા 10,000 ત્રણ વર્ષ માટે 12.1% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. ચક્રવૃદ્ધિ વ્યાજ તો હવે કે ભાઈ કેટલા રૂપિયા, તો કે 10,000, એટલે એ મુદલ થાય 10,000 રૂપિયા. તો મુદલને આપણે અંગ્રેજી અંકોમાં કઈ રીતના લખીએ, તો કે પી બરાબર 10,000 રૂપિયા. હવે સમયગાળો, સમયગાળો વર્ષમાં એને આપણે એન વડે લખી શકીએ, અથવા તો એન વડે લખી શકીએ. એન બરાબર 3 વર્ષ અને આર કે ભાઈ વ્યાજ કેટલું છે, રેટ. તો આર બરાબર 12.25 અને આપણે એને 12 × 2 = 24 ને 25ના છેદમાં 2% પણ કહી શકીએ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ, તો ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે કે એ બરાબર પી કાઉન્સમાં 1 + આરના છેદમાં 100 આખા કાઉન્સની એન ઘાત, અને બરાબર પી કેટલા છે, તો કે 10,000. તો લખ્યા અહીં 10,000 કાઉન્સમાં 1 + આર, તો કે 25 છેદમાં 2 અને છેદમાં છે 100, એટલે 2 × 100 આપણે લખી શકીએ એમ. હવે અહીંયા કાઉન્સ પૂરો કરીએ, આખા કાઉન્સની ઘાત કેટલી, 3. સમય પ્રમાણે ઘાત હોય, 3 વર્ષનો સમયગાળો છે એટલે 3 ઘાત. હવે આગળ વધીએ તો અહીંયા ગુણાકારમાં છે 25 × 100 અને બરાબર 10,000 કાઉન્સમાં 1 + 1/8, ઉપર કંઈ નથી વધ્યું એટલે 1/4 × 8 આખા કાઉન્સની 3 ઘાત અને બરાબર 10,000 કાઉન્સમાં 8 × 1 = 9/8 આખા કાઉન્સની 3 ઘાત. હવે એને બરાબર 10,000 ના 10,000 એમને, હવે 9/8 ની 3 ઘાત, મતલબ કે 9/8 છે 3 વખત. આપણે અહીંયા 9/8 ગુણ્યા ગુણાકારમાં લખી નાખીએ, 9/8 ગુણ્યા 9/8 આ રીતના 3 વખત અને બરાબર. હવે કે ભાઈ સોરી, એક ભૂલ છે, આપણે અહીંયા 10,800 છે રકમમાં, તો આપણી ભૂલને સુધારીએ, બધામાં 10,800 કરી નાખશું. હવે 10,800 એના ભાગ પાડીએ તો 108 × 2 મીંડા છે એટલે 100. 108 × 100 ×9 × 9 × 9 છેદમાં 8ના ભાગ કરી નાખીએ, 4 × 8 × 4 × 8 × 4 × 8. હવે અહીંયા 25 × 2 × 2, 25 × 50 × 50 × 100, 2 × 2 = 2, 2 × 2 = 2. હવે અહીંયા 108 તો 12 × 9 = 108 થાય, 12ના ભાગ પડી ગયા તો 4 × 3 = 12 થાય, 3 × 4 × 9, 3 × 4 = 12, 12 × 9 = 108,
ચાર ચાર ઉડી જાય. હવે ઉપર વૈધાવીનો ગુણાકાર નવ તેરી સત્યાવીસ ગુણ્યા પચીસ ગુણ્યા નવ ગુણ્યા નવ ગુણ્યા નવ નવ નો ઘન થાય છે 729 એટલે કે 729 છેદમાં ચાર દુ આઠ આઠ ચોક 32 અને બરાબર 27 × 25 ગુણ્યા 729 નો ગુણાકાર થાય 49 20 75 મતલબ કે 492,075 છેદમાં 32 અને એનો ભાગાકાર કરતા જવાબ આવે છે 1,15,377.34. હવે આ જે આપણને મળ્યું છે એ વ્યાજ મુદ્દલ બંને ભેગું મળ્યું, કેમ કે એ બરાબર વ્યાજ મુદ્દલ થાય તો આપણે અહીં વ્યાજ મુદ્દલ બંને ભેગું મેળવ્યું છે તો વ્યાજ મુદ્દલ બરાબર 15,377.34. હવે આપણે વ્યાજ ગોતવાનું હોય તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર ને આપણે આઈ વડે દર્શાવીએ તો આઈ નું સૂત્ર શું હોય, એ માઇનસ પી મતલબ કે વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ અને બરાબર વ્યાજ મુદ્દલ કેટલી છે કે 15,377.34 માઇનસ મુદ્દલ 10,800 તો 15,377.34 માઇનસ 10,800 બરાબર વધશે 4,577.34 તો આપણને મળ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને મળી ગયા. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય. હવે વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો કે જેમાં વ્યાજ પર શોધવાનું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ પર શોધવાનું છે. એમાં દાખલ નંબર 2 ભાઈ 18,000 રૂપિયા છે, 2.1 દ્વિતીયાંશ વર્ષ છે, 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો આની ગણતરી આપણે કરવાની છે. તો પહેલા તો કે ભાઈ પી બરાબર 18,000, આર એટલે કેટલા ટકા અને એન એટલે શું સમયગાળો. તો એન બરાબર 2.1 દ્વિતીયાંશ વર્ષ અને 2.1 દ્વિતીયાંશ વર્ષ ને આપણે અપૂર્ણાંકમાં 2 × 2 = 4 ને 1/5 છેદમાં 2 વર્ષ. હવે કે ભાઈ સમય જે છે એ સમય વર્ષ પ્રમાણે આપણે ગણતરી કરીએ દાખલાની શરૂઆતમાં તો સમય આપણને આપેલો છે એમ જો આ દાખલામાં 5.1 દ્વિતીયાંશ છે. હવે કે ભાઈ એનું સૂત્ર પ્રમાણે જોઈએ તો અહીંયા 5/2 ઘાત આવે. હવે 5/2 ઘાત ન આવે અને સરળતાથી કઈ રીતના ગણતરી થાય એ ગણતરી હું તમને અહીં નીચે કરીને બતાવું છું. ધ્યાનથી જોજો અને સાંભળજો એટલે સરળતાથી સમજાઈ જશે. હવે વર્ષ એન છે 2.1 દ્વિતીયાંશ વર્ષ. હવે 2.1 દ્વિતીયાંશ વર્ષ એટલે કે 2 વર્ષ અને 1/2 બીજો વર્ષ આ અલગથી બરાબર. હવે બે ને આપણે અલગ અલગ ગણતરી કરીએ તો કે ભાઈ પી બરાબર 18,000, આર બરાબર 10%, એન બરાબર હવે પેલા 2 વર્ષને લઈએ આપણે 2 વર્ષ જો આ જે છે એ 2 વર્ષની સાથે ગણતરી કરે. હવે આપણે 1/2 આના માટે મુદ્દલને બધું લખીએ પી બરાબર 18,000, આર બરાબર હવે આખા વર્ષનું 10% વ્યાજ છે. આખા વ્યાજનું 10% હોય તો અડધા વર્ષની ગણતરી કરીએ તો કેટલા ટકા થઈ ગયું 5%. અડધા વર્ષની ગણતરી કરીએ એટલે એન બરાબર 1 થઈ જશે, કેમ કે અહીં અડધાને આપણે આખા કરી નાખ્યા, અહીંયા આખાને અડધા કરી નાખ્યા છે. માની લો કે હવે આ 6 વર્ષ 18% ગણતરી થાય, 6 મહિનાનું વ્યાજ ગણો કે વાર્ષિક વ્યાજ ગણો બંને એક સરખું થાય. તો હવે આ થઈ ગયું આપણું 1/2 વર્ષની ગણતરી મુજબનું વ્યાજ. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર તો કે એ બરાબર
પી કાઉન્સમાં વન પ્લસ આરના છેદમાં સો આખા કાઉન્સની એન ઘાત, આ બે વર્ષની ગણતરી, અને એની બાજુમાં આપણે કરશું બીજા એક વર્ષની ગણતરી, કે જે આપણે અડધા માસ પ્રમાણેની જે બનાવ્યું છે આ ફોર્મ્યુલા એ પ્રમાણેની ગણતરી, આરના છેદમાં સો આખા કાઉન્સની એન ઘાત. હવે આ બે વર્ષની ગણતરી, આ અડધા વર્ષની ગણતરી, બંને ગણતરી ભેગી થઈ જાય તો થઈ ગઈ અઢી વર્ષની ગણતરી. બે વર્ષની ગણતરી છે, આ અડધા વર્ષની ગણતરી છે. હવે જોઈએ આપણે તો કે એ બરાબર કેટલા છે, પી ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે, 18000. તો એ બરાબર 18000 કાઉન્સમાં વન પ્લસ 10ના છેદમાં 100 આખા કાઉન્સની બે ઘાત. હવે અહીંયા આપણે ફરી પાછા પી લેશું નહીં, કેમ કે આ બેનો ગુણાકાર જ કરવાનો છે. હવે અહીંયા મુદ્દલ લઈ લીધી તો અહીંયા મુદ્દલ લેવાની જરૂર નથી, એટલે આપણે અહીં મુદ્દલ નહીં લઈએ, પણ ડાયરેક્ટ એના સિવાયની બીજી રકમ લેશું. એ વન પ્લસ આર, આર કેટલા થઈ ગયા હતા અહીંયા 5%, 5 ના છેદમાં 100 આખા કાઉન્સની એન ઘાત, એની કેટલી છે 1. તો આને બરાબર અહીં શૂન્ય શૂન્ય ઉડી ગયું, 20 50 100 થઈ ગયા, 20 21 ને 21, 10 11 10 ને 11, તો 18000 કાઉન્સમાં 10 11 10 ને 11 ના છેદમાં 10 આખા કાઉન્સની બે ઘાત, અને અહીંયા 20 21 અને 1 21 થઈ ગયા, કેમ કે 5 નથી વધ્યું કંઈ, તો કેટલા વધ્યા હોય 1, એટલે 20 21 ને 1 21 21 ના છેદમાં 20 આખા કાઉન્સની એક ઘાત. હવે આને બરાબર આપણે કાઉન્સ દૂર કરી નાખીએ, તો 18000 × 11 ના છેદમાં 10 × 11 ના છેદમાં 10, કેમ કે 11 ના છેદમાં 10 ની 2 ઘાત છે, એટલા માટે ગુણ્યા 21 ના છેદમાં 20. હવે 1 2 અને 3 0, 1 2 અને 3 0 છે, એટલે 3 3 0 આપણે ઉડાડી દેશું, 2 9 18, અહીંયા વધારે 9 11 11 21. હવે 9 × 11 × 11 × 21, એના માટે આપણે કરીએ કે ભાઈ 11 11 100 ને 21 × 21 × 9, 9 1 9 9 2 18, એટલે 189 થશે. સોરી, છેદમાં તો કંઈ વધ્યું નથી, એટલે આપણે છેદ કંઈ લખવાની જરૂર નથી. હવે 121 × 189, અને બરાબર જવાબ આવશે 22869. હવે 22869 આપણને શું મળ્યું, એ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. હવે આપણે ગોતવાનું છે આઈ, આ ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે, વ્યાજ મુદ્દલ. હવે આપણે ગોતવાનું છે વ્યાજ, વ્યાજ આઈ બરાબર એ માઇનસ પી, અને બરાબર એ કેટલા મળ્યા 22869 માઇનસ પી, એટલે જે મૂળ કેટલી રકમ હતી, તો કે 18000. તો આપણે લખશું અહીં 18000, અને બરાબર 4869 રૂપિયા. માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ બરાબર, વ્યાજ મુદ્દલ કેટલું હતું 22869, અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને કેટલું મળ્યું, મુદ્દલમાંથી વ્યાજ મુદ્દલમાંથી મુદ્દલ બાદ, એટલે ખાલી વધે વ્યાજ કેટલો છે 4869 રૂપિયા. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો દાખલા નંબર 2 જે પૂરો થાય છે. હવે દાખલા નંબર 3 પછીના વિડીયો લેક્ચરમાં હશે. જો તમારે આગળના દાખલા જોવા હોય સ્વાધ્યાય 8.1 અને 8.2, તો એ આપણે સંતકૃપા વિદ્યાલયની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તો તેમાં જોઈ લેવા. ધન્યવાદ.